गुजरात साहित्य एकेडमी अने जीवन भारती मंडल ना संयुक्त उपक्रमे जीवन भारती ना रंग भवन हॉल खाते त्रिदिवसीय भाषा सज्जता अने शिक्षण मा नाट्य प्रयुक्ति अंगेनो एक कार्यक्रम राखवामां आव्यो हतो। आ भाषा सज्जता अने शिक्षण मा नाट्य प्रयुक्ति शिबिर अंतर्गत 3 दिवस माटे शिक्षकोने ट्रेनिंग आपवामां आवी हती, जेमा बाळकोने क्लासरूममां कई रीते सारी रीते भणावी शकाय, तोफानी बाळकोने कई रीते भणावा रस उत्पन्न करवो, विज्ञान गणित जेवा विषयोमां नाट्यरूपी अने काव्यरूपी कई रीते भणावी शकाय के जेथी बाळकोने भणवामां वधु रस जागे तेवा विषयो विशे ज्ञान आपवामां आव्युं हतुं। आजे आ शिबिरनो अंतिम दिवस हतो त्यारे समापन समारोह योजायो, जेमां कार्यक्रमना अध्यक्ष स्थाने जीवन भारती मंडळना मंत्री डॉक्टर केतनभाई शोभाव्यू, कार्य शिबिरना प्रशिक्षक तरीके कमल जोशी अतिथि पद शोभाव्यू हतु। आ कार्यक्रम में आखा गुजरात भर माथी 150 थी वधु शिक्षकों आव्या छे अने अहीं 3 दिवसना वर्कशॉप में भाग लीधो हतो, त्यारे शिक्षकोए पण आ शिबिरनो भाग बनी खूब खुश लागी रह्या छे अने तेओमां तेमनी खुशी व्यक्त करी हती। जी, मारो नाम प्रोफेसर कमल जोशी अने हुं आई एम अ प्रोफेसर ऑफ इंग्लिश लिटरेचर અને લુણાવાડા આર્ટ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજમાં આ 25મું વર્ષ છે મારું અધ્યાપક તરીકેનું। અત્યારે જે જીવન ભારતી અને ગુજરાત સાહિત્ય અકાદમીના ઉપક્રમે જીવન ભારતીના સંકુલની અંદર આજે 3 દિવસનો જે વર્કશોપ તાલીમ શિબિર અને એ પણ કોના માટે, શિક્ષકો માટેની તાલીમ શિબિર યોજવામાં આવી છે। મૂળ વાત એ છે કે આપણે ત્યાં જ્યારે ભાષા ભણાવવામાં આવે છે ત્યારે એની સજ્જતા હોવી બહુ જરૂરી છે, ભાષાની શુદ્ધિ, ભાષાનો સાચો પ્રયોગ અને આ બધા પાસાઓને વણી લઈને આ 3 દિવસ અહીંયા તાલીમ આપવામાં આવી છે શિક્ષકોને। સાથે સાથે કોઈ પણ વિષયના શિક્ષક હોય, એ ભલે ને મેથેમેટિક્સ ભણાવતા હોય કે ફિઝિક્સ કે કેમેસ્ટ્રી ભણાવતા હોય, પણ ભાષા જ એક માધ્યમ છે વિદ્યાર્થી સુધી પહોંચવાનું, તો જો એમને કમ્યુનિકેશન બરાબર આવડતું હશે અથવા ભાષાનો સાચો ઉપયોગ આવડતો હશે તો વિદ્યાર્થીને એ વિષયની સ્પષ્ટતા વધારે સારી રીતે કરાવી શકશે, એ આશય રહ્યો છે આ 3 દિવસની શિબિરનો। અને એમાં વધારે પડતા ઇનોવેશન્સ ક્લાસરૂમની અંદર અલગ પ્રકારની ટીચિંગ મેથોડોલોજીસનો ઉપયોગ ક્લાસરૂમમાં કેવી રીતે કરવો એની પર પણ અમે ભાર મૂક્યો છે। નાટ્ય પ્રયુક્તિઓને લઈને ક્લાસરૂમમાં કેવી રીતે લઈ જઈ શકાય અને એ દ્વારા વિદ્યાર્થીઓ સુધી કેવી રીતે પહોંચાય, મૂળ તો આપણા ક્લાસરૂમની અંદર જે 10 પ્રકારના લર્નર્સ છે એને ટાર્ગેટ કરીએ છીએ આપણે, કે જેથી કરી અને માત્ર ચોક એન્ડ ટોક મેથડનો ઉપયોગ ન કરતા આપણે વિવિધ એજ્યુકેશનલ ટીચિંગ મેથોડોલોજીસનો ઉપયોગ કરીએ જેથી કરી અને વિદ્યાર્થીઓ એ જે તે વિષયને વધારે સરસ રીતે પામી શકે, સમજી શકે। ગુડ આફ્ટરનૂન, હું કેતન શેલત જીવન ભારતીના મંત્રી તરીકે સેવા આપી રહ્યો છું। જીવન ભારતી સંસ્થાની એ નેમ રહી છે કે એમાં તૈયાર થતા શિક્ષકો, એમાં કાર્યરત રહેલા શિક્ષકો કશુંક ને કશુંક નવું મેળવે અને પોતાને હંમેશા અપડેટ રાખે અને એ એમણે જે મેળવ્યું છે તે વિદ્યાર્થીઓને પાસ ઓન કરી શકે, એ હેતુથી અમે આ 3 દિવસીય કાર્યશાળા, ભાષા સજ્જતાની કાર્યશાળા યોજી હતી, એમની આજે પૂર્ણાહુતિ છે। અમારી આ કાર્યશાળામાં પ્રશિક્ષક તરીકે કમલ જોશી અને કાર્તિકેય ભટ્ટે સેવા આપી હતી અને અમારા શિક્ષકોને માટે આ ખૂબ જ અસરકારક રહી અને એ ખૂબ જ આનંદથી એમણે ભાગ લીધો અને અમને ખાતરી છે કે એમણે જે મેળવ્યું છે તે હવે પછીના સમાજના અનેક વિભાગને મળતું રહેશે એવી અમારી છે। કાર્તિકેય ભટ્ટ, હું અમદાવાદથી આવું છું અને પિલવઈ કોલેજમાં અર્થશાસ્ત્ર વિષય ભણાવું છું। આ એક ખૂબ સરસ કાર્યક્રમ છે, આવા કામ બહુ ઓછા થાય છે, આવી જૂની શૈક્ષણિક સંસ્થાઓ કે સંકુલો એ ટીચર્સ ટ્રેનિંગ કરી રહ્યા હોય પોતે અને એમાં ગુજરાત સરકારની સાહિત્ય અકાદમી છે પર એનો પણ ફાળો છે, તો શિક્ષકોની ટ્રેનિંગ માટે આ રીતે ભારતી અધ્યાપકો કે શિક્ષકોને બોલાવવા અને એમની સાથે 2 દિવસનો વર્કશોપ કરવો અને હાઉ ટુ ટીચ ઇન ક્લાસરૂમ, તમે ક્લાસરૂમમાં જુદા જુદી પ્રયુક્તિઓ કેવી રીતે કરી શકો, તમારા પાઠનું, તમારા કાવ્યોનું નાટ્ય રૂપાંતર થઈ શકે, વિજ્ઞાનને પણ હસતા હસતા કેવી રીતે શીખવાડી શકાય, ગણિતના નાટકો થઈ શકે, આવા જે પ્રશ્નો છે એના જવાબ આ 2 કાર્યશાળામાં શિક્ષકોને મળ્યા અને એ લોકો પોતે જ 2 દિવસમાં આવું નાનું નાનું કરતા થયા કે જેથી વિદ્યાર્થી આમાં ઇન્વોલ્વ થાય। અને સૌથી અગત્યની વાત, જેને તોફાન કરવું છે, જેને ભણવું નથી, જેને ક્લાસરૂમમાં મજા નથી આવતી, એવા વિદ્યાર્થીને કઈ રીતે ક્લાસમાં ઇન્વોલ્વ કરી શકાય એની પ્રવૃત્તિઓ એ લોકો શીખ્યા છે
અને આવી કાર્યશાળાઓ આવી સંસ્થા જીવન ભારતી જેવી યોજે છે એ બહુ અગત્યની વાત છે, કારણ કે હવે આવી શિક્ષણની નિસ્બતવાળી સંસ્થાઓ ઓછી થતી જાય છે.